ગુજરાત યુનિવર્સિટીના આર્ટસ સાયન્સ અને કોમર્સ ફેકલ્ટીના ડીન ઉપકુલપતિ સિન્ડિકેટ સભ્યો અને ભવનોના સિનિયર અધ્યાપકોની અઢાર સભ્યોની પરીક્ષા સમિતિની બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે જેના કારણે એકથી વધારે વિષયમાં એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે યુનિવર્સિટી હવે છ મહિને ત્રણ સેમેસ્ટરની પરીક્ષા લેશે ઓક્ટોબર નવેમ્બરમાં પહેલા ત્રીજા અને પાંચમા સેમેસ્ટરની તથા માર્ચ એપ્રિલમાં બીજા ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરની એમ ત્રણ ત્રણ સેમેસ્ટરની જ પરીક્ષા લેવાશે જેને કારણે એટી કેટી ધરાવતા વિદ્યાર્થીઓની વર્ષમાં એક જ વખત ચાન્સ મળશે જે પહેલા બે વખત મળતો હતો એટલે આ વખતે આપણે એવો નિર્ણય કર્યો કે ને રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા એકસાથે જ લેવાય એટલે એમને છ મહિના પાછળ રહેવાનો પ્રશ્ન ના આવે અને એના કારણે યુનિવર્સિટીનો બે વખત પરીક્ષા લેવી પડતી હતી એ લોડ પણ ઘટી જાય એના કારણે પરીક્ષા લેવાના જે દિવસો હતા કોલેજોમાં સેન્ટર આપવાના વગેરે એ પણ ઘટી જાય એટલે શૈક્ષણિક કાર્ય વધુ થઈ શકે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સમિતિએ બીજો એક મહત્વનો નિર્ણય પીજી એક્ટર્નલના વિદ્યાર્થીઓ માટે કર્યો છે અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટી એમએ એમકોમ એમ કોમ અને એમએસીના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા બાદ 6 મહિના પછી એક્સ્ટર્નલના વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી હતી જેને કારણે એક્સ્ટર્નલના વિદ્યાર્થીઓને 6 મહિના રાહ જોવી પડતી હતી પરંતુ યુનિવર્સિટી હવે પીજી રેગ્યુલર અને એક્સ્ટર્નલના વિદ્યાર્થીઓની પરીક્ષા એક સાથે જ લેશે સેમિસ્ટર સિસ્ટમ આવ્યા પછી આપણે જે લોકો ફેલ થયા હોય કે એટીકેટી હોય એક બે વિષયોમાં એની પરીક્ષા જે આપણે વરસમાં બે વખત લેતા હતા કે દિવાળીમાં ઓક્ટોબરમાં અને એ માર્ચ એપ્રિલમાં એના બદલે આપણે માત્ર પહેલું સેમિસ્ટર ત્રીજું સેમિસ્ટર અને પાંચમું સેમિસ્ટર કે જેમની રેગ્યુલર પરીક્ષા દિવાળીમાં હોય જ ઓક્ટોબર નવેમ્બરમાં એની સાથે જ

તે હવે નહીં આપવા પડે તથા જે પરીક્ષા સાત દિવસ ચાલતી હતી તે હવે ત્રીસ દિવસ પૂરી થઈ જશે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દીપેન પઢિયાર વી ટીવી અમદાવાદ